નમસ્કાર, વેડિયા ગુજરાતીના પ્રવર સમાચારમાં આપનું સ્વાગત છે. આવો નાખીએ 1000 ગુજરાતના આજના મહત્વના 10 સમાચાર પર. વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા. વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠામણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીન વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પ્લેક્સમાં ચાલતી હામ્રો નિધિ ફાઇનાન્સ કંપની રૂપિયા 12 કરોડનું ઉઠામણું કર્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું. સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો છે. કોરોના વાયરસનો દર્દી સિવિલ હોસ્પિટલથી ભાગી જતા તંત્ર દોડતું થયું છે. 19 જાન્યુઆરીએ વરાછાનો 41 વર્ષીય શખ્સ ચીનથી પરત ફર્યો હતો. વ્યક્તિને શરદી ખાંસીની તકલીફ જણાતા દાખલ કરવામાં આવ્યો હતો. જીએસઈબીએ લીધો મોટો નિર્ણય. ગુજરાતની તમામ શાળાઓ હવે એપ્રિલથી શરૂ થશે 9 શૈક્ષણિક સત્ર. હવે સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ માર્ચમાં પૂરી થયા બાદ તરત જ 9 શૈક્ષણિક સત્ર શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો વધશે. તેમાં સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ વર્ષ 2021થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 10 અને 12 પરીક્ષા પણ ફેબ્રુઆરીમાં થઈ જશે. અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસના ઈયળનો ઉપદ્રવના કારણે લોકો તેલ ધાણી તરફ પડ્યા. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે મગફળી અને કપાસનો બાગ પગડતા લોકો હવે કંપનીઓનું સિંગતેલ કે કપાસના તેલ ખરીદવા તૈયાર નથી. લોકોની પસંદ હવે તેલ ધાણી પર ઉતરી છે, જ્યાં કોઈ ભેળસેળ વગર જ નજર સામે મગફળીનું પિલાણ કરી તેલના ડબ્બા ભરાવે છે. અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. થાઇલેન્ડમાં ફરી અને આવીને 28 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. આ યુવતીની આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. વાંદરાઓને પકડવા એરપોર્ટ કર્મચારી રીછના ડ્રેસમાં ગોઠવાયો. અમદાવાદ એરપોર્ટ ફરતે આવેલ અસંખ્ય વૃક્ષો પર વસવાટ કરતા વાંદરાઓ ગમે ત્યારે એરપોર્ટ પર આવી ચડે છે અને યાત્રીઓ તથા વિમાનો માટે પરેશાની ઉભી કરે છે. ઘણા લાંબા સમયથી આ વાંદરાઓના ત્રાસથી પરેશાન એરપોર્ટ અધિકારીઓએ આ લંગુરોને ભગાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં અમદાવાદના એરપોર્ટના એક કર્મચારીને રીછનો ડ્રેસ પહેરાવી એરપોર્ટ પર વાંદરાઓને ભગાડવા માટે ખાસ કામગીરી આપવામાં આવી છે. સુરતમાં બાળકીને ડેન્ગ્યુ, મલેરિયાની દવા પીવડાવ્યા બાદ શંકાસ્પદ મોત. લીંબાયતમાં 4 મહિનાની બાળકીને ગત રોજ બપોરે ડેન્ગ્યુ મલેરિયાની દવા પીવડાવી હતી. દરમિયાન રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સુડાવી દીધી હતી. દરમિયાન સવારે 9 ઉઠતા માતા પિતા બાળકીને લઈને સારવાર માટે હોસ્પિટલ લઈ દોડી આવ્યા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી છે. કચેરીને લઈને રાજકોટમાં આવકવેરા વિભાગ એક્શનમાં, એક સાથે 3 જગ્યા પર દરોડા. માર્ચ નજીક આવી રહ્યો છે ત્યારે ટાર્ગેટ પૂરો કરતા ઇન્કમટેક્સ ખાતું દોડતું થયું છે. રાજકોટ આવકવેરા વિભાગે મંગળવારે બપોરે 3 કલાકે રાજકોટ અને ગોંડલ નજીક આવેલી પેઢી ઉપર સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પોરબંદરમાં પણ સી4ની એક કંપની પર સર્વે હાથ ધરાયો છે. અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી કાતિલ ઠંડી પડશે. હાલ પવન સાથે ઠંડીથી અનેક શહેરમાં લોકોને દિવસભર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 7મા ધોરણની વિદ્યાર્થીની ગળો ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મળી સુસાઇડ નોટ. સુરતમાં વિદ્યાર્થીના આપઘાતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને તમામ માતા પિતા અને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. સ્કૂલમાં સાથી મિત્રએ કહ્યું હતું કે આજે ટીચર તને મારવાના છે. આ વાત સાંભળતા ધોરણ 7ની વિદ્યાર્થીની ચાલુ સ્કૂલે જ ઘરે ભાગી ગઈ હતી અને ઘરે આવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફટાફટ સમાચારમાં આજે આટલું જ. દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વેટ ઇન્ડિયા ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.